શ્રી પુરુષોત્તમ માસ મહાત્મ્ય યાને અધિક માસની કથા અધ્યાય 21 પુરુષોત્તમ વ્રતવિધિ વાલ્મીકિ ઉવાચ અનલોત્તારણં કૃત્વા પ્રતિમાયાસ્તતઃ પરં પ્રાણપ્રતિષ્ઠાં કુર્વીત હ્યાન્યથા ધાતુરેવસા. વાલ્મીકિ મુનિ આગળ બોલ્યા, પુરુષોત્તમ વ્રત કરનારે શ્રી ભગવાનની જે ધાતુની મૂર્તિ બનાવી રાખી હોય તેની પ્રાણ પ્રતિષ્ઠા કરવી. મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરતી વખતે પ્રભુની છાતી પર જમણો અંગૂઠો અડાડીને કહેવું કે અસ્યામ પ્રાણા પ્રતિષ્ઠંતુ અસ્યામ પ્રાણા અરંતુ ચ અસ્ય દેવત્વ સંખ્યો સ્વાહા. હે પ્રભો, આ મૂર્તિમાં આપનો પ્રાણ પૂરો કે જેથી અમે તેની પૂજા કરીએ તો આપની પ્રસન્નતા પામીએ. પછી રાધાકૃષ્ણનું ધ્યાન ધરતા આ મંત્ર બોલવો, શ્રી વત્સવક્ષસં શાંતમ નીલોત્પલદળછવિમ ત્રિભંગલલિતમ ધ્યાયેત્સરાધમ પુરુષોત્તમમ. જેમની છાતીમાં શ્રી વત્સનું ચિહ્ન છે, જેમની કાંતિ નીલકમલની પાખડી જેવી છે, જે દેહના ત્રણ વળાકોથી સુંદર દેખાય છે, તે શાંત સ્વરૂપ શ્રી પુરુષોત્તમ ભગવાનનું રાધાજી સહિત હું ધ્યાન ધરું છું. આવાહન માટે હાથમાં ચોખ્ખા રાખવા અને આ મંત્ર બોલવો, આગચ્છ દેવદેવેશ શ્રી કૃષ્ણ પુરુષોત્તમ રાધયા સહિતશ્ચાત્રા ગૃહાનામ પૂજનમ મમ. પછી ચોખાથી વધાવીને કહેવું કે હે પરમ કૃપાળુ, હે કુંજવિહારી પુરુષોત્તમ શ્રી કૃષ્ણ પ્રભુ, મારે આપનું પૂજન કરવું છે, તો આપ યુગલ સ્વરૂપે પધારો. પછી આસન માટે હાથમાં ફૂલ લેવા અને આ મંત્ર બોલવો, નાના રત્ન સમાયુક્તમ કાર્તસ્વર વિભૂષિતમ આસનમ દેવદેવશ ગૃહાણ પુરુષોત્તમ. આપ રાધાજી સહિત આ રત્નજડિત આસન ઉપર પધારો કહીને આસન અર્પણ કરવાની ભાવનાથી પુષ્પ ચડાવવા. પછી પાદ માટે આચમનીમાં પગ ધોવાનું જળ લેવું અને આ મંત્ર બોલવો, ગંગાદિ સર્વતીર્થભ્યો મયા પ્રાર્થનયાહ્યતમ તોયમે તત્સુખસ્પર્શમ પાદ્યાર્થમ પ્રતિગૃહ્યતામ. પછી સર્વતીર્થના પવિત્ર જળથી પ્રભુના ચરણો ધોવાની ભાવના કરવી. અર્ઘ્ય માટે આચમનીમાં જળ, ફળ, ફૂલ, ચંદન, ચોખા, દક્ષિણા લેવી અને આ મંત્ર બોલવો, નંદ ગોપ ગૃહે જાતો ગોપિકાનંદ હેતવે ગૃહાનાર્ઘ્યમ મયા દત્તમ રાધયા સહિતો હરે. અર્ઘ્ય આપવાની ભાવનાથી દેવના હાથ ઉપર બધી વસ્તુ ચઢાવવી, ફળ અને દક્ષિણા સામે મૂકવી. પછી આચમન માટે આચમનીમાં ચોખ્ખું પાણી લેવું અને આ મંત્ર બોલવું, ગંગાજલમ સમાનીતમ સુવર્ણકલશસ્થિતમ આચમ્યતામ ઋષિકેશ પુરાણ પુરુષોત્તમ. આમ બોલીને આચમન કરાવવા માટે જળ આપવું, આચમનીનું પાણી થાળીમાં મૂકી દેવું. પછી સ્નાન કરાવતી વખતે આ મંત્ર બોલવું, કાર્યમે સિદ્ધિમાયાતુ પૂજિતે ત્વયિ ધાતરી પંચામૃતે મયાનીતે રાધિકા સહિતો હરે. દેવને જળથી સ્નાન કરાવવું. પછી પંચામૃતથી મૂર્તિની સ્નાનવિધિ કરવી. દૂધ, દહીં, ઘી, મધ અને સાકર આ પાંચ દ્રવ્યો જે રાધાજીને અતિપ્રિય છે તે પંચામૃત કહેવાય છે. પયોદધિ ધૃતમ ગવ્યમ માક્ષિકમ શર્કરા તથા ગૃહાને માની દ્રવ્યાની રાધિકાનંદદાયકા. શ્રી રાધા પુરુષોત્તમને પંચામૃત ચઢાવવું. સ્નાનમ યોગેશ્વરાય દેવાય ગોવર્ધનધરાય ચ યજ્ઞાનામ પતિએ નાથા ગોવિંદાય નમો નમઃ. ગંગાજલ સમમ શીતમ નદીતીર્થ સમુદ્ભવમ સ્નાનમ દત્તમ મયા કૃષ્ણ ગૃહ્યતામ નંદનંદન. ચોખ્ખા પાણીથી નવડાવીને સ્વચ્છ કપડાં વડે તેમનું શરીર લૂછવું, તે પછી તેમને તેમના આસન ઉપર પધરાવવા. વસ્ત્ર પીતાંબરયુગમ દેવ સર્વકામાર્થ સિદ્ધયે મયા નિવેદિતમ ભક્ત્યા ગૃહાણ પુરુષોત્તમ. આમ બોલીને દેવને બે વસ્ત્રો અર્પણ કરવા તથા પીવા માટે ચોખ્ખું જળ પણ અર્પણ કરવું જોઈએ. યજ્ઞોપવિતમ
దామోదర నమస్తేతు త్రాహి మాం భవసాగరాత్ బ్రహ్మసూత్రం సోత్తరీయ గృహాణ పురుషోత్తం జనోయ్ తథా ఆచమన్ను జడాప్వు చందన్ శ్రీఖండం చందనం దివ్యం గంధాఢ్యం సుమనోహరం విలేపనం సురశ్రేష్ట ప్రీత్యర్థే ప్రతిగృహ్యతాం చందన్ అత్తర్ సింధూర్ అబిల్ గులాల్ వగేరే చడవ్వా అక్షతం అక్షతాస్తు సురశ్రేష్ట కుంకుమాక్తా సుశోభితా మయా నివేదితా భక్త్యా గృహాణ పురుషోత్తం తేమ్నే కంకువాడా చోఖా చడవ్వా పుష్ప మాల్యాదీని సుగంధీని మాలత్యాదీని వై ప్రభో మయాహ్యతాని పూజార్థం పుష్పాని ప్రతిగృహ్యతాం శ్రీ రాధా పురుషోత్తంనే వివిధ పుష్పో మాడా తథా ఘరేనా చడవ్వా ధూప్ వనస్పతిరసో దివ్యో గంధాఢ్యో గంధ ఉత్తమ ఆగ్రేయ సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతాం ప్రభుని అగర్బత్తి ఫేరవ్వి దీప్మాటే త్వం జ్యోతి సర్వదేవానాం తేజసా తేజ ఉత్తమం ఆత్మజ్యోతి పరంధామ దీపోయం ప్రతిగృహ్యతాం దీవో ప్రభుని బతావో అనే కెహువు కే ఆప్ పరం జ్యోతి రూప్ ఛో ఛతా ఆప్నా తేజ రూప్ దీప్నో స్వీకార్ కరో నైవేద్య నైవేద్యం గృహ్యతాం దేవ భక్తిం మే హ్యచలాం కురు ఈప్సితం మే వరం దేహి పరత్ర చ పరాంగతిం ప్రభునే నైవేద్యరావు అని కహవు హే రాధా పురుషోత్తం ప్రభు ఆ నైవేద్య గ్రహణ కరీ మారీ భక్తిని అచల్ బనావో మనే ఇచ్చిత్ వరదానాపో అని మోక్షాపో ఆఖ ఆడే డాబో హాత్ రాఖీ జమ్నా హాతే పాంచ్ కోడియా జమాడవా పచ్చీ జడ్ ఆపు ఫరీ పాంచ్ కోడియా జమాడవా ఆచమన్ గంగాజలం సమానీతం సువర్ణ కలశస్థితం ఆచమ్యతాం ఋషికేశం త్రైలోక్య వ్యాధినాశనం పచ్చీ త్రణ్వార్ ఆచమనీథీ పానీ ముక్వు అనే హృదయథీ గంగాజడ్ పివడవ్వాని భావనా కర్వీ శ్రీఫలం ఇదం ఫలం మయా దేవ స్థాపితం పురుతస్తవ తే నమే సుఫలా వాప్తిర్భవే జన్మమి జన్మని ప్రభు సమక్ష శ్రీఫడ్ ముఖి ఉపర్నో మంత్ర బోల్వో అనే భావనా కర్వీ కే హే ప్రభు మనే దరేక్ జనమ్మా ఆప్ని భక్తిరూపీ ఉత్తమ ఫణ్ణి ప్రాప్తి ఆప్జో కరోద్వర్తనం గంధం కర్పూర సంయుక్తం కస్తూర్యాది సువాసితం కరోద్వర్తనకం దేవ గృహాణ పరమేశ్వర భగవాన్ని హాత్ ధోడావా ఏక్ ఆచమనీమా పానీ ముక్వు అనే భావనా కర్వీ కే ప్రభుని హాత్ ధోవా సుగంధిత ద్రవ్యోవాడు పానీ అర్పణ కర్యూ చే తాంబూలం పూగీ ఫల సమాయుక్తం సకర్పూరం మనోహరం భక్త్యా దత్తం మయా దేవ తాంబూలం ప్రతిగృహ్యతాం కపూర్ అనే సోపారేవాడు పాన్ బీడు ప్రభుని అర్పణ కరువు దక్షిణ హిరణ్యగర్భగర్భస్థం హేమబీజం విభావసో అనంతపుణ్యఫలద్భుతం శాంతిం ప్రయచ్చమే సువర్ణ కే రోకడాని దక్షిణాముఖ్వి అనే కెహువుకే హే ప్రభు ఆ దక్షిణ స్వీకారో అనే మనే పరం శాంతి ఆపో నీరాజన్ శారదేందీ వరశ్యామం త్రిభంగలలితాకృతిం నీరాజయామి దేవేశం రాధయా సహితం హరిం పచ్చీ ప్రభుని ఆర్తి కర్వీ అనే కెహువుకే హే శరదృతునా నీల్కమర్జీవాశ్యాం త్రిభంగీయుక్త సుందర్ దేహాకృతివాడా దేవేశ్ రాధాజీ సహిత్ హే శ్రీహరి మారీ ఆర్తీనో స్వీకార్ కరో ప్రదక్షిణ రక్ష రక్ష జగన్నాథ రక్ష త్రైలోక్య నాయక భక్తానుగ్రహకర్తాత్వం ప్రదక్షిణాం గృహానమే భగవాన్ని చారే బాజు జడ్ భరేలి ఆచమనీ ఫేర్వి థాడీమా జడ్ముఖీ దేవు బన్నే హాత్ జోడి ప్రభుని సామే గోడ్ ఫేర్వి మన్మా భావనా కర్వీకే ఆప్నే రాధా పురుషోత్తంని ప్రదక్షిణా కరియే చియే అమారి రక్షా కరో మంత్రపుష్ప యజ్ఞేశ్వరాయ దేవాయ తథా యజ్ఞోద్భవాయ చ యజ్ఞానాం పతయే నాథ గోవిందాయ నమో నమః హే నాథ్ హే యజ్ఞోనా ఈష్ యజ్ఞోని ఉత్పన్న కర్నార్ అమారా ఆప్ని వారంవార్ నమస్కార్ హో కహీనే పుష్పో చడవ్వా నమస్కార్ విశ్వేశ్వరాయ విశ్వాయ తథా విశ్వోద్భవాయ చ విశ్వస్య పతయే తుభ్యం గోవిందాయ నమో నమః హే విశ్వేశ్వర్ విశ్వని ఉత్పన్న కర్నార్ విశ్వస్వామి హే గోవిందా
આપને વારંવાર નમસ્કાર હો કહીને નમસ્કાર કરવા. ક્ષમા પ્રાર્થના. મંત્રહીનમ ક્રિયાહીનમ ભક્તિહીનમ સુરેશ્વર યત પૂજિતમ મયા દેવ પરિપૂર્ણ તદસ્તુ મે. ભાવાર્થ. હે દેવેશ, મંત્રરહિત ક્રિયાશૂન્ય તથા ભક્તિરહિત પણ મેં પૂજન કર્યું હોય છતાં મેં મારી મતિ પ્રમાણે વિધિપૂર્વક આપનું પૂજન કર્યું છે, છતાં પૂજા પાઠમાં કંઈ પણ દોષ રહ્યો હોય તો તેને પૂર્ણ માની મારી પૂજા સ્વીકારજો. આ શ્લોકરૂપી મંત્રથી પુરુષોત્તમ ભગવાનની ક્ષમા માગીને સ્વાહા જેના અંતમાં છે એવા મંત્રથી તલનો હોમ કરવો. પવિત્ર અધિક માસમાં પુરુષોત્તમ માસમાં સ્નાન અને દીપદાનનું મહત્વ ઘણું છે. ધૂપ દીપથી વાતાવરણ શુદ્ધ રહે છે અને પ્રભુ પ્રસન્ન રહે છે. ભાવિકોએ અધિક માસના બધાએ દિવસો ધર્મ ધ્યાનમાં ગાળવા અને પુરુષોત્તમ પ્રભુની પ્રસન્નતા માટે તેમજ સર્વકામનાઓ ફળે તે માટે ઘરમાં ઘીનો અખંડ દીવો કરવો. ઘીના દીપ યજ્ઞનું ફળ આપે છે, પરંતુ ઘીનો દીપ અખંડ જલતો રહેવો જોઈએ, તેમાં ઘી પૂરતા રહેવું જોઈએ. એ એક પ્રકારની ઘીની આહુતિ છે. પુરુષોત્તમ માસમાં બધાય દિવસ નદી સમુદ્ર કે તીર્થધામમાં સ્નાન કરવામાં આવે તો જરૂર રાધિકા સહિત પુરુષોત્તમ પ્રભુની કૃપા ઉતરે છે, ભાવિકની સદગતિ થાય છે. પુરુષોત્તમ માસમાં યથાશક્તિ દાન કરવામાં આવે તો તેનું ફળ પણ અધિક મળે છે. ફૂલ નહીં તો ફૂલની પાંખડી જે કંઈ દાન અર્થે આપવામાં આવે તેનો પ્રભાવ એક સરખો જ પડે છે. પુરુષોત્તમ માસને જે ભાવપૂર્વક સેવે છે તેનું જીવન સાર્થક થાય છે, તે સુખ સમૃદ્ધિ ભોગવે છે અને અંતે વિષ્ણુપદને પામે છે. ઇત્થમ શ્રી પુરુષોત્તમમ નવઘનશ્યામમ સરાધમ મુદ્રા સંપ્રાપ્તે પુરુષોત્તમે વનિતલે લબ્ધ્વા જનુર્માનવમ ભક્ત્યાયઃ પરિપૂજ્યે પ્રતિદિનમ કૃત્વાં ગુરુમ વૈષ્ણવમ ભુક્ત્વા હ્યત્રમ સુખમ સમસ્તમતુલમ પરશ્ચાસ્ય ગચ્છેત્પરમ. ઇતિ શ્રી બૃહદનારદીય વિશે પુરુષોત્તમ મહાત્મ્યામ અધ્યાય 21 સમાપ્ત.